સમજાવી છે પ્રમાણે ઘરમાં બંને વ્યક્તિઓ કામ કરતા હોય છે, કામ કરવા ખૂબ જરૂરી થઈ જાય છે. એટલે અહીં મહિલાઓનો મંતવ્યો પણ એટલો જ અગત્યનો આવીને ઉભો રહી જાય છે. આપણી પાસે રુઝાન બેનસેન માટે એક વર્કિંગ લેડી છે. ને મહિલાઓને રુઝાન બેન આપણે વાત કરીએ કે તેમની સમસ્યાઓ, ખાસ કરીને આ વખતના યુનિયન બજેટથી જે એક્સપેક્ટેશન હતી તેમાંથી કોઈ પણ પૂરી નથી થઈ. જે એક્સપેક્ટ હા તમને અલગ ફાયદા મળ્યા છે જરૂરથી, આ કેવી રીતે જોવો છો? બીંગ અ લેડી આ બજેટ તમને કેવું લાગ્યું? સૌથી પહેલા આઈ વુડ લાઈક ટુ કોલ માય સેલ્ફ અ લેમેન ઓર આમ આદમી. અને આમ આદમીના પોઈન્ટ ઓફ વ્યૂથી અગર હું કહું એક્સપેક્ટેશન માટે કહેવા માટે તો કોઈ કોઈ લિમિટ જ નથી. હું આમ એક્સપેક્ટ કરું, પેલું એક્સપેક્ટ કરું, પણ કરન્ટલી લુકિંગ એટ ધ ગ્લોબલ સિનેરિયો આઈ વુડ રાધર સે કે ધીસ ઇઝ અ પ્રેગ્મેટિક બજેટ. પ્રેગ્મેટિક એટલે પ્રેક્ટિકલ બજેટ છે જે બીજા સિનેરિયો આપણે વર્લ્ડ ઓવર જોઈને. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે મિસ્ટર ચિદમ્બરમે કરી સો આઈ કાઈ ગો વાઇઝ વર્ડ્સ કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ ધ થર્ડ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ વિચ ઇઝ પ્રોગ્રેસિંગ. નંબર થ્રી પછી પહેલા આપણે ચાઇના છે, સેકન્ડ ઇન્ડોનેશિયા છે અને થર્ડ ઇન્ડિયા છે. એટલે આઈ વુડ રાધર સે કે ઇફ યુ કમ્પેર, જે આપણે ગુજરાતમાં તો આઈ થિંક બધાને કમ્પેર કરવાની આદત છે 1 2 3 નંબર, એટલે અગર આપણે કમ્પેર કરવા જઈએ છીએ તો વી આર ઇન અ બેટર પોઝિશન રાઇટ નાઉ વિઝાવીઝ વોટ અધર કન્ટ્રીઝ આર. હવે તમે જે મહિલા ઓરિયન્ટેડ વાત કરવા માંગો છો તો આ બજેટમાં આઈ વુડ રાધર સે કે મહિલાઓને આઈ એમ વેરી હેપી, વેરી પ્રાઉડ ટુ સે 2 પોઈન્ટ ઓન ધ હોલ થિંગ કે મહિલાઓનું તો વધારે પ્રાધાન્ય અપાયું છે આ બજેટ માટે. વધારે સ્કીમ્સ કરાઈ છે, બજેટિંગ તમે 1,000 crores મહિલાઓ, ખાસ મહિલાઓ માટે કે એ લોકો જયારે લોન લે, કારણ કે વર્લ્ડ ઓવરમાં પ્રૂફ થયું છે કે જયારે મહિલા લોન લે છે તો દૂધે નાઈને પાછી આપે છે. અને એટલે લોન જયારે મહિલાઓ માટે અપાય ત્યારે ઓછા ઇન્ટરેસ્ટ રેટ થી અપાય, અને જયારે ત્યાં ડિપોઝિટ કરે પૈસા ત્યારે એને વધારે ઇન્ટરેસ્ટ રેટ મળે. એટલે એ મહિલાઓને 100% ફાયદો થશે. બીજું આઈ થિંક પેલું 1,000 crores નું પેલું નિર્ભયા સ્કીમ નું કર્યું છે, જેનાથી બીકોઝ સી કરન્ટલી વુમેન ઇન ઇન્ડિયા વોટ ડુ દે રિક્વાયર સિક્યોરિટી, લેટ અસ 1,000 crores અગર 1,000 પોલીસ સ્ટેશન માટે યુઝ થશે આઈ બી વેરી હેપી ફોર વુમેન. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમે નોટ કરી હોય તો કે જે ઇન્ડસ્ટ્રીઝમાં મહિલાઓ કામ કરે છે, સ્કિલ ડેવલપ, જે સ્કિલ સેમી સ્કિલ્સ ઇન્ડસ્ટ્રી લો, જાણે કે એ લોકો હેન્ડીક્રાફ્ટ લો, જૂટ ઇન્ડસ્ટ્રી લો, રગ્સ જૂટ પ્રોડક્ટ્સ મોસ્ટલી મહિલાઓ સ્કિલ યુઝ કરે છે, રગ ઇન્ડસ્ટ્રી લો, એ લોકોએ ત્યાં આઈ થિંક એક્સપોર્ટ ડ્યુટી ઓછી કરી છે કે કાઢી નાખી છે, આઈ ડોન્ટ રિમેમ્બર દેટ. સો વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, યા બીજી વાત કે જે મહિલાઓ 1,000 scholarships ઓર 1,000 crore સમથિંગ દે આર ગોઈંગ ટુ ગીવ ટુ એસસી એસટી વુમેન, એટલે વુમન પાવર એમ્પાવરમેન્ટ માટે, એટલે કોઈ ડાઉટ. અરે બીજું આપણા બૂટો કઈ કાઢો નો હોય, પણ જે બૂટ એક્સપોર્ટ થઈ રહ્યા છે એ લોકો પર એ લોકોએ શું કહેવાય ડ્યુટી ઓછી કરી છે કે કાઢી છે એક્સપોર્ટ ડ્યુટી. તો આવો સરપ્રાઈઝ કે બૂટો બહેનોને વર્લ્ડ ઓવરમાં કામ લાગશે ફોર વુમન એમ્પાવરમેન્ટ, એટલે એક આ જોક છે બટ ઇટ ઇઝ અ ફેક્ચ્યુઅલ થિંગ અબાઉટ ઇટ. એટલે કમિંગ બેક ટુ વોટ આઈ એમ ટ્રાય ટુ ટેલ યુ કે ઇન ધીસ એક્ઝિસ્ટિંગ સિનેરિયો બોસ, ધેન ધેન કસ્ટર વર્મોરા, આપ શું માનો છો આ બજેટની અંદર ઇન્ડસ્ટ્રીઝની જે રિક્વાયરમેન્ટ હતી તેનાથી કેટલી પૂરી થઈ એટલી તમને લાગી, ને જે પૂરી થઈ છે શું એ તમને પૂરતી લાગી રહી છે ખરી? ઇન્ડસ્ટ્રીઝની આ રિસેશન સ્થિતિમાં ઘણી ડિમાન્ડ હતી, પણ નિલેશભાઈ જેવી રીતે વાત કરી કે ટેક્સ નથી વધ્યો એ એક સારા ચિહ્નો છે. ઇન્ડસ્ટ્રીઝને તકલીફ ટેક્સ આપવામાં ન હોય, અવિકસિત દેશોમાં ટેક્સ ઊંચો હોય, પણ પૈસાનું જે યુટિલાઇઝેશન પ્રોપર થવું જોઈએ એમાં ઘણી તકલીફ હોય. હું વાત કરું ઇન્ડસ્ટ્રીઝને અત્યારે મોટો લેબર પ્રોબ્લેમ છે, સ્કિલ લેબર. આપણે નરેગા યોજના ચલાવી, વર્ષો સુધી લેબરનું વેલ્યુએડિશન થતું નથી હોતું. તો સરકારે રૂરલમાં ઇન્ડસ્ટ્રીઝ જે સ્થાપે એને નરેગા સાથે જોડવી જોઈએ, અને 100 દિવસની રોજગારી સરકાર આપે અને 100 દિવસની ઇન્ડસ્ટ્રીઝ વાળા આપે, જેથી પ્રોડક્ટિવિટી વધે, કન્ટ્રીની એક લોંગ ટર્મ એસેટ થાય.